કેશોદમાં ખેડૂતે 3 વીઘામાં 2 જાતના સૂર્યમુખીનું કર્યું વાવેતર. કેશોદ તાલુકાના ટીટોડી ગામના મૂળવતને હાલ કેશોદમાં રહેતા ખેડૂત ભરતભાઈ નસીદ વર્ષોથી સજીત ખેતી કરી રહ્યા છે. કેશોદમાં અન્ય ખેડૂતોના ખેતરો સાંખે રાખી ફૂલઝાડ શાકભાજી સહિતના વિવિધ વાવેતર કરી સજીવ ખેતી દ્વારા ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલના વર્ષે શાકભાજી ફૂલઝાડ સાથે મિક્સ પાક તરીકે 3 વીઘામાં સફેદ અને કારા 2 જાતના સૂર્યમુખીનું વાવેતર કર્યું છે. ભરતભાઈ નસીદે જણાવ્યું હતું કે સૂર્યમુખીનું વાવેતર કરવાથી તેમાં થતી માખીઓ અન્ય પાકોને રોગ જીવાતથી રક્ષણ મેળવવા ફાયદો થાય છે, સાથે વધારાનું વળતર પણ મળી રહે છે. સૂર્યમુખીનું સરેરાશ જૂન જુલાઈમાં વાવેતર થાય છે અને 5 થી 6 મહિને ઉત્પાદન થાય છે. ઉત્પાદન બાબતે ભરતભાઈ નસીદે જણાવ્યું હતું કે હાલના વર્ષે કમોસમી વરસાદ ગ્લોબલ વોર્મિંગના કારણે થોડો ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. પ્રતિ વીઘે સરેરાશ 10 થી 12 મણનું ઉત્પાદન થવાનો અંદાજ છે. 700 થી 800 રૂપિયા પ્રતિમણ ભાવ મળી રહે છે. સજીવ ખેતી અપનાવી ઉત્પાદન થતા શાકભાજી કઠોળ તથા અન્ય ખેત પેદાશોની અસલી સ્વાદ માણવા તથા શેઢે પારે સૂર્યમુખીનું વાવેતર કરી અન્ય પાકોમાં રોગ જીવાતથી બચાવવા વાવેતર કરવા અન્ય ખેડૂતોને ભરતભાઈ નસીતે જણાવ્યું હતું. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. છે કે મિશ્ર પાક તરીકે કે જે રોગ જીવાત, ચૂસિયા જીવાત કે ઈયળ કે મોલમસી કોઈ પણ આવતું હોય તો કુદરતી તેનો જળવાઈ રહી છે, સમજી લો. તો આ વખતે મને એમ લાગ્યું છે કે બહુ સારા છે સૂર્યમુખીનો પાક, પણ કુદરતી વરસાદ અને આકસ્મિક વરસાદને કારણે આ વખતે થોડું ઉત્પાદન નબળું આવશે. અંદાજિત લગભગ 10 થી 12 મણ જેવું ઉત્પાદન મળે છે, તેમજ ભાવ પણ આર્થિક રીતે ખેડૂતોને પોસાય તેવા ભાવ લગભગ અંદાજ મુજબ 700 થી 800 રૂપિયા ભાવ હોય છે. અને બહારના રાજ્યોમાં તો સૂર્યમુખીની ખેતી થાય છે, સનફ્લાવરની ખેતી થાય જ છે, પણ આપણા વિસ્તારમાં બહુ જોવા મળતી નથી. તો મને એમ લાગ્યું છે કે મિશ્ર પાક તરીકે સૂર્યપ્રકાશ આપણે સનફ્લાવરનું વાવેતર કરીએ, અને જે લોકોને કોઈપણને બીજે વાવેતર કરવું હોય તો હું મારી પાસે બીજનું કામ કરું છું, જે બીજ પણ મળશે. અને સૂર્યમુખીની અંદર મારી પાસે 2 વેરાયટી આવી છે, એક કાળા સૂર્યમુખી અને એક સફેદ, બંનેમાં આ વખતે ટ્રાય જ છે. અને ખાસ તો જે લોકો તેલનો વપરાશ કરે છે એમાં સૂર્યમુખીનું તેલ પણ બહુ ખાવાલાયક અને સારું હોય છે, તંદુરસ્તી માટે બહુ સારું હોય છે. વાવેતરનો સમય એવો છે કે જૂન જુલાઈની અંદર વાવેતર કરવાનું હોય છે. મેં લગભગ જુલાઈના પહેલા વખત અઠવાડિયામાં વાવેતર કરેલ છે, અને કમસેકમ 5 થી 6 મહિનાનો પાક આવે છે. અને મારી પાસે એ વેરાયટી છે કે એક છોડની અંદર કમસેકમ 12 થી 15 ફ્લાવર ટૂંકમાં આવે છે, અને બેસ્ટ જાત છે, સારામાં સારી જાત છે, ઉત્પાદન દ્રષ્ટિએ પણ સારી છે. અને ખેડૂતોને મારે એ પણ કહેવાનું છે કે તમે શેઢે પાડે વાવો, ગમે ખુલ્લી જગ્યામાં વાવો, અત્યારે અત્યારના સમયમાં ફ્લાવરિંગની સમસ્યા બહુ છે. ખાસ તો ફળફળાદીના પાકોમાં મધમાખીઓ હોય ગઈ છે, જતી રહી છે, જે જોવા મળતી નથી. તો તમે શેઢે પાડે ગલગોટા, સનફ્લાવર કે કોઈ પણ વસ્તુ વાવો, અને ફરી મધ પાછા આવશે તો જ શું કહેવાય કે ફળીકરણ થશે અને વધુમાં વધુ આપણને ઉત્પાદન મળે. ખાસ તો મારી પાસે ઘણા લોકો આવે છે દરિયાઈ પટ્ટીમાં કે જે નાળિયેરીનું વાવેતર કરે છે, ત્યાં અત્યારે આ જ સમસ્યા છે. નાળિયેરના ઝાડની અંદર ત્રોપાનું ઉત્પાદન બહુ મળતું નથી. તો ઘણા લોકો અત્યારે બહુ ઓર્ગેનિક કરતા ખેડૂતો ઘણા બધા લોકો જાગૃત